દોઢ વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો, પછી મેં લગભગ 1.5 મહિના પહેલા બી પ્લેટ કાઢી નાખી, બરાબર સારું થઈ ગયું હતું. પછી જીમમાં એક્સરસાઇઝ કરતો હતો તો ખબર નહીં પેટ આવ્યું કે શું થયું, પાછું એક્ઝેક્ટ એજ જગ્યાએથી ફરી બ્રેક થઈ ગયો, એટલે પછી ઓપરેશન કરાવી લીધું અને ટાંકા બી કઢાવી નાખ્યા, 39 સ્ટેપલર માર્યા હતા, એ થઈ ગયું. ડોક્ટરે કીધું કે ખાડિયા તમે સપોર્ટ માટે રાખજો, 2 મહિના સુધી રાખવાનું કીધું છે, પાછું હાડકું જોઈન કર્યું છે. ઘૂંટણ દુખતો એના માટે જાય છે, મારી વાઈફ છે ને ઘૂંટણમાં દુખે છે. ભગવાન એક લિમિટ માં આપેલા છે, એની ઉપર લોડ પડે ને તમને જીવવાની બહુ મજા આવશે. સીધી વાત, આટલામાં તમે જો તમને બેસી જાય ઉતરી જાય મગજમાં કે બહુ હેલ્ધી રહીને જીવવું છે, હું થોડી ટિપ્સ આપું, ફોલો કરો, વજન ઉતરશે. બરાબર, ડોક્ટરો જોડે ઓછું જવું પડશે, નહીં તો પછી આજે મારે ત્યાં કાલે બીજા કોઈ ને ત્યાં, એક વાર ચાલુ થયા પછી ચાલુ ચાલુ જ રહેશે. આ તો અરે આના સિવાય કોઈ બીજો પ્રોબ્લેમ ખરો? બેક પે બેક માં દુખે કોઈ વાર ક્યારે બી નહીં, એટલે ક્યારે પછી ના ના બેક પેન નો પ્રોબ્લેમ નથી સર. સુઈ જાવ સીધા. ફરવા દે, ફરવા દો, ફરવા દો, ફરવા દો, ફરવા દો. શ્વાસ કાઢો ભાઈ, શ્વાસ બહાર કાઢો, ફરીથી શરીર રિલેક્સ કરી ના, ઢીલું કર, સાવ ઢીલું કર. બોટલ જેવું એને જો મારે
ओके पहला करता पहला करता सर 10 साल में